ખૂબ જોવા મળી રહ્યા છે. આજે અમદાવાદ સોલા સિવિલના અમારી પાસે દ્રશ્યો આપ્યા, એમાં જોયું કે લોકો લાંબી કતારો સાથે હોસ્પિટલોના બેડ પર સારવાર લેતા પણ નજરે પડી રહ્યા છે. અત્યારે લોકોએ ખાસ કરીને કેવા પ્રકારના ખોરાક લેવાની જરૂરિયાત છે, કારણ કે લોકો બહારનું ફૂડ વધારે ખાઈ રહ્યા છે. બિલકુલ, હમણાં આગળના વાતચીત દરમિયાન મેં જણાવ્યું કે કઈ રીતના આપણે વસ્ત્રો અને પહેરવેશ રાખવું જોઈએ, એની સાથે સાથે ખોરાક પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે. અત્યારની સિઝનમાં ગરમ ખોરાક લેવો એ હિતાવહ છે. કોઈ ઠંડી વસ્તુ અથવા વાસી વસ્તુ એ બિલકુલ ના ખાવી જોઈએ. ઠંડી વસ્તુમાં આઈસ્ક્રીમ, કોલ્ડ ડ્રિંક્સ આ પ્રકારની વસ્તુ અવોઈડ કરવી જોઈએ, બને ત્યાં સુધી ન જ ખાવી જોઈએ. અને ઘરમાં બનાવેલું તાજું ખોરાક લેવો એ વધારે હિતાવહ છે અને એડવાઇઝેબલ છે. પ્લસ જો બહારનું કંઈ પણ ખાવ પણ છો તો પણ એક કોઈ એવી જગ્યાએ ના ખાવ કે જ્યાં ચોખ્ખાઈ ના હોય. જ્યારે પણ આવી સિઝન હોય છે એ દરમિયાન ત્યાં આગળ બેક્ટેરિયા અને વાયરસનો ગ્રોથ થવાની શક્યતા બહુ વધારે હોય છે અને ત્યાંથી ફૂડ પોઈઝનિંગ થવાની પણ શક્યતા રહેતી હોય છે. અને જોડે જોડે વાયરસ જન્ય રોગો તો ખરા જ, ડાયરિયા છે, વોમિટિંગ છે, તાવ આવવું, શરદી ઉધરસ આ પ્રકારના રોગો પણ જો પ્રોપર જગ્યાએ જ્યાં સ્વચ્છતા નથી ધ્યાનમાં રાખવામાં આવતી એવી જગ્યાએ જો ખાવામાં આવે તો આની શક્યતા ખૂબ જ વધી જાય છે. એટલા માટે કટ શોર્ટ કે વાસી ફૂડ ના ખાવું, ઠંડી વસ્તુ ના ખાવી અને ગરમ ખોરાક બને ત્યાં સુધી ખાવો. બિલકુલ. અને આ વચ્ચે ખાસ કરીને બાળકો અને મોટી ઉંમરના જે આપણા ઘરના વડીલો છે, એમને અન્ય પણ કઈ તાતી જરૂરિયાત અને કાળજી રાખવાની જરૂરિયાત છે, કારણ કે બાળકોમાં આ બધા પ્રમાણ અત્યારે સૌથી વધારે જોવા મળી રહ્યા છે. બિલકુલ, બાળકોને બને ત્યાં સુધી ઘરમાં રાખવા, તડકો આવે પછી જ બહાર નીકળવા, વહેલી સવારે અથવા લેટ નાઇટમાં બહાર ના જગ્યાએ રમવા અથવા ના મોકલવા જોઈએ. સાથે સાથે વડીલોને પણ એ જ વસ્તુનું ધ્યાન રાખવું. એક વખત તડકો જ્યારે આવે છે એ જ સમયે બહાર નીકળવું. વત્તા એમની જે મેડિસિન ચાલે છે, શ્વાસ માટેના હોય તો એમના જે પંપ હોય છે એ પ્રકારની જે મેડિસિન છે હંમેશા નિયમિત રાખવી. સિઝન જ્યારે પણ આવી ઠંડીની સિઝન આવે એ પહેલા ડોક્ટરની એક વખત સલાહ લઈ લેવી જોઈએ અને કઈ મેડિસિન પ્રિકોશનરી પણ સ્ટાર્ટ કરવાની જરૂરિયાત હોય તો એ શરૂ કરી દેવી જોઈએ. હૃદયના જો કોઈ પણ દર્દીઓ હોય છે તો એમાં એમની બ્લડ પ્રેશરની લોહી પતલું રાખવાની દવા ડોક્ટરની સલાહ મુજબ રેગ્યુલર લેવી જોઈએ. અને જો અનિયમિતતા આવી ગઈ હોય તો એના માટે પણ એક વખત ડોક્ટરની સલાહ લઈને એને આ સિઝનમાં ખાસ કરીને નિયમિત રાખવી જોઈએ. અને સાથે વાત, જ્યારે પણ તડકો ને એ પ્રકારની કુમળો તડકો હોય છે એ સમયે ચાલવા જવું, થોડી કસરત કરવી, એક્સરસાઇઝ કરવી, આ બધી પણ સલાહ ભર્યું છે આ બધી વસ્તુ. માંગુ છું, અત્યારે જે રીતનું વાતાવરણ બદલાઈ રહ્યું છે જેને કારણે અનેક પ્રકારના રોગ પણ વધી રહ્યા છે, તો લોકોએ પોતાની જીવનશૈલીમાં હમણાં પૂરતા કેટલા ફેરફાર કરવાની જરૂરિયાત છે? કારણ કે જે લોકો મોડા ઉઠે છે, મોડી રાત્રે એ લોકો સૂવે છે, પછી ભોજનમાં પણ જે લોકો અનિયમિત છે એમના માટે, અને ખાસ કરીને જે બહાર સૌથી વધારે આહાર લઈ રહ્યા છે, એમ લોકોએ આમ પોતાની જીવનશૈલીમાં કેટલો ફેરફાર કરવાની જરૂરિયાત અત્યારે? શિયાળાની સિઝન છે, આમ પણ એક જોવા જઈએ તો આરોગ્ય માટે એક પ્રકારે હેલ્ધી સિઝન પણ કહેવાય છે. તો જ્યારે આ સિઝન આવે છે તો એ સમયે એનો આપણે ભરપૂર ઉપયોગ કરીએ અને આખું વર્ષ તંદુરસ્ત રહીએ એ એક એડવાઇઝેબલ છે. ને આપણે લોકો કહેવતોને એવું પણ ઘણી વસ્તુઓ છે જે આ પ્રકારની સિઝન હોય છે એમાં આ વસ્તુનું મહત્વ દર્શાવે છે. પણ જ્યારે આવી સિઝન આવે છે અને ત્યારે આપણે જે લાઈફસ્ટાઈલ હોવી જોઈએ એનાથી વિપરીત જાય છીએ તો ફાયદાને બદલે નુકસાનકારક વધારે રહેવાની શક્યતા હોય છે. અને ખાસ કરીને અત્યારની જે બધી આપણી લાઈફસ્ટાઈલ છે કે મોડે સુધી જાગવું, લેટ નાઇટ બહાર નીકળવું, લેટ નાઇટ નાસ્તો કરવા અને પછી તરત સુઈ જવું, તો આ ખાલી આ સિઝન પૂરતું જ નહીં, થ્રુ આઉટ યર આ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે મોડે સુધી જાગી અને મોડે થી નાસ્તો કરીને સીધું પથારીમાં સુઈ જવું એ શરીર માટે ખૂબ જ નુકસાનકારક છે. સવારે ઠંડીની સિઝન છે, હેલ્ધી સિઝન છે, તો જે લોકોને માફક આવે છે એ લોકોએ સવારના સમયે થોડું વોકિંગ કરવું જોઈએ, તડકામાં થોડી એક્સરસાઇઝ કરવી જોઈએ, યોગાસન કરવા જોઈએ. આ પ્રકારની પ્રવૃત્તિથી આપણી બોડીની ઇમ્યુનિટી ડેવલપ થાય છે અને આપણને આખા વર્ષ માટે બીજા બધા પ્રકારના રોગોમાં પણ લડવા માટે આપણને સક્ષમ બનાવે છે. જોડે જોડે શિયાળાની સિઝન ખાસ કરીને લીલા શાકભાજી છે, ડ્રાય ફ્રૂટ છે અને ખૂબ જ હેલ્ધી ફૂડ અવેલેબલ હોય છે, ખાસ કરીને આ 4 મહિના માટે. તો
જેટલું બને એટલું આપણે મેક્સિમમ એ પ્રકારનું ફૂડ ખાવું જોઈએ, નહીં કે ફાસ્ટ ફૂડ જે અવેલેબલ હોય છે, જે ઘી બટર ચીઝ આ પ્રકારનું. એટલે બને એટલું મેક્સિમમ આપણે નેચરલ ફૂડ લઈએ, લીલોતરી ખાઈએ, ડ્રાય ફ્રૂટ્સ ખાઈએ, જે આપણા કલ્ચર પ્રમાણે વિવિધ પ્રકારના પાકો અત્યારે ખાઈએ છીએ એ પ્રકારના પાક ખાઈએ, તો એનાથી આપણી હેલ્થી રહેવાની થ્રુ આઉટ હેલ્ધી રહીશું. અને બિલકુલ સર, આ સાથે એક ફરી ક્વેશ્ચન પૂછી લઉં છું. લોકો એવું કહે છે કે દૂધ ખાવાથી પણ કફ થાય છે, તો આ વાતમાં કેટલી સત્યતા? કોઈ વસ્તુને આપણે જનરલાઇઝ ના કરી શકીએ. કોઈ એક ફૂડ છે, કોઈ એક વ્યક્તિ માટે એલર્જીક હોય તો દરેક માટે એલર્જી હોય એવું જનરલાઇઝ કરવું જરૂરી નથી. અને હું મારા પેશન્ટ્સ જ્યારે આવે છે ત્યારે આ જ પ્રકારની માન્યતા સાથે આવતા હોય છે, દૂધ પીવાથી કફ થઈ જાય, કેળા ખાવાથી કફ થઈ જાય છે, અથવા ઘી ખાવાથી કફ થઈ જાય છે. ત્યારે મારી એમને એ જ સલાહ હોય છે કે બીજાને એવું થાય છે એટલે આપણને પણ એ જ વસ્તુ થાય એવું જરૂરી નથી. આપણે એ વસ્તુનું ઓબ્ઝર્વેશન કરવું જોઈએ કે કઈ વસ્તુથી એક્ઝેક્ટલી તકલીફ થાય છે, અને એવું માનીને અને ધારણા બાંધીને દરેક પ્રકારના જે હેલ્ધી ફૂડ છે એને આપણે અવોઇડ કરીએ અને ફૂડ મેનુમાંથી બાકાત કરી દઈએ તો એ વધારે પડતું નુકસાનકારક છે. એટલે એ વસ્તુને ઓબ્ઝર્વેશન જરૂરી છે. દરેક જણને દૂધથી કફ થાય એ માન્યતા એકદમ વિપરીત છે અને પાયાવિહોણી છે.